નર્મદા થર્મલ પાવર પર કબજો કરવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લાબોલ અને કેનાલના પાણી બંધ કરવાની ધારાસભ્ય ચેતર વસાવાની ચીમકી. ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે આજરોજ મારા કાર્યાલય પર મોટી સંખ્યામાં ખેડૂતો સરપંચોએ એમની વેદના અને જીઈબીના પ્રશ્નો મારી સમક્ષ રજૂ કર્યા છે ત્યારે અને અમે પોતે પણ આજે જીઈબીમાં આવીને જોયું તો મારા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ફુલસણ, નામગીર, કણજી, વાંદરી, પાનખલ્લા, વાઘ, ઉમર, માથાસર, ચોપડી, કંજલ, દૂરસર, બેબાર જેવા ગામો જે ગામો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિલોમીટરની રેન્જમાં છે એવા ગામોમાં છેલ્લા 12 દિવસથી એટલે કે 21 તારીખથી લાઇટ નથી ત્યારે એવો જવાબ મળે છે કે હું સુરતથી ટીમને બોલાવીશ ને જોવડાવી લઈશ. છેલ્લા 5 વર્ષથી 1029 ખેતીવાડીના કનેક્શનની અરજી પેન્ડિંગ છે. અમે ડીને પૂછીએ છીએ તો ત્યારે ગ્રાન્ટ નથી એવો જવાબ આપે છે. આ વિસ્તારમાં વીજળીનો મોટો પ્રશ્ન છે. હું સરકારને પૂછવા માગું છું કે મારા ગરીબ આદિવાસીઓને વીજળી બાબતે અન્યાય કેમ થાય છે, એમની સાથે ભેદભાવ કેમ કરવામાં આવે છે. મારી સરકારને અપીલ છે કે અમને મજબૂર ન કરશો, અમારા વીજળીના પ્રશ્નો હલ નહીં કરો તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લાબોલ કરીશું અને આખા ગુજરાતને વીજળી મળે છે તો નર્મદા ડેમ પાસે આવેલ થર્મલ પાવરને પણ કબજે કરીશું અને જ્યાં કેનાલમાં પાણી આવે છે નહેર થકી તે નહેરને પણ બંધ કરી દઈશું એવી ચીમકી આજે ચૈતર વસાવાએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગરીબ આદિવાસી ખેડૂતો એમના પ્રશ્નો લઈને અમારી પાસે આવે છે. વીજળી પાણી વિના એમનો મહામાલ મૂલો પાક સુકાઈ રહ્યો છે, બળી રહ્યો છે ત્યારે મારી સરકારને અપીલ છે કે આ ખેડૂતોને પાક બચાવી લો. આજે અહીંયા ડીઈ રજા પર ઉતરી ગયા છે, સ્ટાફ નથી, આવું કેમ ચાલશે? આવતા અઠવાડિયે સોમવારે હું ફરીથી આવીશ અને આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વીજળીના અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરે છે એવી ફરિયાદ મને મળી છે, જેમાં ખેડૂતોના ખેતીવાડીના મીટર બેસાડવાના, લાઇટના ટીસીના હપ્તા માંગે છે, અધિકારીઓ નાણાં ઉઘરાવે છે. આ અંગે ધારાસભ્ય જણાવ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે થાંભલા મૂકવાના 1500 રૂપિયા, લાઇન ખેંચવાના 2000 રૂપિયા અને મીટર નાખવાના 2500 રૂપિયા લેવાય છે. તેમને પૂછતા જણાવે છે કે એવી કોઈ જોગવાઈ નથી પણ કદાચ માણસો લઈ જતા હશે. જો આ ફરિયાદ સાચી હોય તો આવતા સોમવારે હું ફરીથી આવીશ અને તમામ સ્ટાફને લાઇનમાં ઊભા રાખીશું અને તેમને ઓળખ કરાવીશું અને જો તેમણે ખરેખર પૈસા લીધા હશે તો તમામ પૈસા ખેડૂતોને પાછા અપાવીશું એવી તેમણે ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે ખેડૂતોને તેમની અપીલ પણ કરી હતી કે આ વીજળી આપણે પૈસા આપીને ખરીદીએ છીએ એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી, તમારે કોઈને પૈસા આપવાની જરૂર નથી. એક તરફ સરકાર ખાનગી કોર્પોરેટર કંપનીઓને વીજળી મફતમાં ભાવે આપે છે, ગામડાના આદિવાસીઓ 2 ઘોરાબારીએ 1 પંખો ચલાવીએ તો ત્યાં વીજળીન્સ વાળા સવારે 6 વાગે આવીને રેડ પાડે છે ત્યારે આપણે પણ બધાએ જાગવું પડશે અને એમનો પણ સામનો કરવો પડશે. અને આવનાર સમયમાં જો આપણે નર્મદા થર્મલ પાવર પર કબજો લેવાનો થશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લાબોલ કરવાનું થશે, નર્મદા કેનાલ પર જઈને કેનાલ બંધ કરવાની ફરજ પડશે, ત્યારે બધા મારી સાથે આવજો. અમે તો આગળ રહીશું અને પહેલાં તો અમે દંડા ખાઈશું પણ આ વ્યવસ્થા અમે ચલાવી નહીં લઈએ એવી ગર્ભિત ચીમકી પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચારતા અધિકારીઓ ફફડી ઉઠ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. પાનખલા, વાઘુમર, ચોપડી, કંજાલ તો એ ગામોમાં પણ તમે વીજળી આપો અને અમને પણ અન્યાયમાંથી બહાર લાવો. અમારી સાથે આટલો બધો ભેદભાવ કેમ, આટલી બધી અસમાનતા કેમ એ હું સરકારને પૂછવા માગું છું અને સરકારને અપીલ છે કે અમારી આ માગણી તાત્કાલિક ધોરણે થાય અને સરકારને કહેવા માગીએ છીએ અમને મજબૂર ના કરશો. અમને મજબૂર કરશો તો અમે આવનાર સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ ત્યાં પણ પહોંચીશું જ્યાં વીજળી ઉત્પન્ન થાય છે નર્મદા ડેમમાંથી, એ થર્મલ પણ કબજે કરીશું અને જે નહેર થકી નર્મદા કેનાલ થકી તમે આખા ગુજરાતમાં પાણી લઈ જાઓ છો એ કેનાલ પર પણ જઈને અમે એ કેનાલ પણ બંધ કરીશું. એટલે સરકારને વિનંતી છે કે અમને મજબૂર નહીં કરશો અને અમારા લોકો આટલા બધા પ્રશ્ન લઈને અહીં આવે છે, અમારા બજેટમાંથી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરીને આ લોકોના
જે પાકો બળી રહેલા છે, જે પાકો સુકાઈ રહેલા છે, એમને બચાવી લો એ એક ધારાસભ્ય તરીકે, જવાબદાર નાગરિક તરીકે અમે તમને અપીલ કરીએ છીએ. એટલે આ પ્રસંગે અહીં આવતા અહીંના ડીઈ પણ અચાનક રજા પર ઉતરી ગયેલા છે, સ્ટાફ પણ નથી, મહેકમ નથી, અહીં ટીસી પણ ઉપલબ્ધ નથી, ઘણા પ્રશ્નો છે. આવનાર અઠવાડિયા પછી પાછા અમે આવતા સોમવારે અહીં આવવાના છે, ત્યારે તમામ પ્રશ્નોનો ઉકેલ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. એટલે સાહેબ, ચર્ચા એ છે કે ખેડૂતો પાસેથી ખેતીવાડી લાઇટના મીટર તેમજ ટીસી માટે હપ્તા લેવામાં આવે છે અથવા તો એમની પાસે ઉઘરાણું કરવામાં આવે છે, એ બાબતે શું કહેશો? અહીં ઘણી મોટી સંખ્યામાં ખેડૂતોએ અહીંના જે જવાબદાર અધિકારી છે એને રજૂઆત કરી છે. જ્યારે પણ થાંભલા ઊભા થાય છે ત્યારે 1500 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે લાઇન ખેંચાય ત્યારે 2000 લેવામાં આવે છે, જ્યારે મીટર મૂકવા આવે છે ત્યારે 2500 રૂપિયા એક્સ્ટ્રા લઈ જાય છે. તો એમને પૂછ્યું તો એવી કોઈ જોગવાઈ નથી, પણ માણસો લઈ જતા હશે એવો જવાબ મળ્યો છે અમને. આવનાર સમયમાં અમે એ લોકોને આવતા સોમવારે બધા સ્ટાફને અહીં લાઇન પર ઊભા રાખીને ઓળખ પરેડ કરવાના છે, અને જે પણ જેણે પણ પૈસા લીધા છે એ પૈસા અમે રિટર્ન ખેડૂતોને અપાવવાના છે. સાથે ખેડૂતોને તમે શું સલાહ આપવા માંગશો? ખેડૂતોને હું સલાહ આપવા માંગુ છું, આ વીજળી આપણે પૈસા આપીને ખરીદીએ છીએ એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી, આવા ખોટી રીતે કોઈએ પૈસા આપવાની જરૂર નથી. એક બાજુ ખાનગી કોર્પોરેટ ક્ષેત્રને આ લોકો મફતના ભાવે વીજળી આપે છે, અને આપણે ઘરે બે ગોળા બાળીએ, એક પંખો ચલાવીએ, એમાં વિજિલન્સ સવારે 6 વાગે આવીને રેડ પાડે છે, ત્યારે આપણે બધાએ જાગવું પડશે, એમનો પણ સામનો કરવો પડશે. અને આવનાર સમયમાં જ્યારે આપણે નર્મદા થર્મલ પાવરનો કબજો લેવાનો થશે, સ્ટેચ્યુ ઉપર જઈને હલ્લાબોલ કરવાનો થશે, નર્મદા કેનાલ પર જઈને કેનાલ બંધ કરવાની ફરજ પડશે, ત્યારે બધા મારી સાથે આવજો, અમે તો આગળ રહીશું ને આગળ પહેલા દંડા અમે ખાઈશું, પણ આ વ્યવસ્થા અમે ચલાવવાના નથી. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.